ભારત દેશની સેન્ટ્રલ, સ્ટેટ અને પ્રાઇવેટ મળીને કુલ 1127 યુનિવર્સિટીઓ પાછળ છોડી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ 5,21,000 જેટલા વિદ્યાર્થીઓ એબીસી આઈડી તૈયાર કરી પ્રથમ ક્રમે પહોંચી ગયા છે, જ્યારે 4,95,000 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી સાથે ઇગ્નુ બીજા ક્રમે રહ્યું છે. એબીસી નોંધણીની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટી, બરેલી યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓ રહેતા સમગ્ર દેશમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 9 મુકામ સર કરી લીધું છે. જી સર, પહેલો ક્રમાંક આવ્યો છે, શું કહેશો? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો એબીસી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે. આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે વિદ્યાર્થીઓની જે ક્રેડિટ સિસ્ટમ છે, હવે નવું ક્રેડિટ ફ્રેમવર્ક આવ્યું, એમાં એક વિદ્યાર્થી અન્ય મહાવિદ્યાલયમાંથી ક્રેડિટ અર્ન કરી શકે છે, એને યુઝ કરી શકે છે, એક્યુમ્યુલેશન કરી શકે છે, રિડીમ કરી શકે છે. તો આ પ્રકારની એક સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપણા વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પાયા પર નોંધણી કરી અને સમગ્ર રાષ્ટ્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે. સર, કેટલા લોકોએ નોંધણી કરાવી છે અને કેટલા લોકો કોમ્પિટિશનમાં હતા? આમ તો રાજ્યની, દેશની દરેક યુનિવર્સિટીઓ આ નોંધણી કરાવવાની છે અને કરી રહી છે, પરંતુ આપણા વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પાયે પર આ નોંધણી કરી અને વિદ્યાર્થીઓએ જે નોંધણી કરી છે એમાં વિદ્યાર્થીનો ખુદનો શ્રેય છે, ઉપરાંત આપણા જે વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ છે, આપણા વિભાગોના વડાશ્રીઓ છે, એ વડાશ્રીઓએ ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા અને વિદ્યાર્થીઓ આ ડિજિટલ પ્લેટફોર્મ પર મોટા પાયા પર નોંધણી કરી છે અને આમ સમગ્ર રાષ્ટ્રમાં આપણી યુનિવર્સિટીનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે. સર, કેટલી નોંધણી છે આપણી અને સેકન્ડ ટર્મ નંબરની કેટલી છે? આપણી નોંધણી 5.5 લાખ આસપાસ અત્યારે છે, જે અત્યારે ટોપ પર છે. એના પછીની નીચે છે એનું કંઈ 4.25 લાખ જેવું છે અને આ ફ્લક્ચ્યુએટેડ આંકડો છે. અત્યારનો આંકડો છે એમાં આપણે પહેલાં છીએ, વચ્ચે આપણે પ્રથમ ક્રમ પર હતા, બે પર હતા, પ્રથમ પર હતા, પરંતુ ગુજરાત રાજ્યમાં તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે ટોપ પર રહ્યા છીએ અને ભારતની અંદર પણ ટોપ 3માં જ આપણું સ્થાન રહ્યું છે અને હાલમાં આપણે અત્યારે પ્રથમ ક્રમ પર છીએ. 5.5 લાખ આસપાસ જેટલી વિદ્યાર્થીઓની એબીસી બેંકમાં નોંધણી થયેલ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જુલાઈ 2021 થી જ વિદ્યાર્થીઓની ઓબીસી આઈડી તૈયાર કરીને અભ્યાસલક્ષી વિગતોની નોંધણી કરવાની શરૂઆત કરી છે. હાલમાં શૈક્ષણિક વર્ષ 2023-24 બીજા સત્રના પ્રારંભમાં જોવા જઈએ તો દેશમાં એબીસી આઈડી તૈયાર કરવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી છે. દેશમાં કુલ જોવા જઈએ તો 56 સેન્ટ્રલ યુનિવર્સિટી, 482 જેટલી રાજ્યકક્ષાની સ્ટેટ યુનિવર્સિટી, 465 પ્રાઇવેટ યુનિવર્સિટી ઉપરાંત 124 જેટલી ડીમ્ડ યુનિવર્સિટી મળીને કુલ 1127 યુનિવર્સિટીમાં સૌથી વધુ 5,21,000 કરતા વધારે વિદ્યાર્થીઓની નોંધણી કરીને નંબર 1 મેળવ્યો છે, જ્યારે 4,95,000 વિદ્યાર્થીઓની નોંધણી સાથે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં બીજા ક્રમે રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.